રાજ્યના 20 જિલ્લાઓના 1935 ગામોમાં 54,161 પશુઓને લંપી સ્કિન ડિસીઝ અંગે સારવાર આપવામાં આવી છે. છેલ્લા થોડા સમયથી ગુજરાત રાજ્યમાં ગૌવંશ, ગાય અને એનો વંશ, આમાં લંપી નામનો રોગ, ચામડીનો એક પ્રકારનો રોગ ફેલાયેલ છે અને આ રોગમાં અત્યારે લગભગ રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં રોગ પ્રસર્યો છે. અત્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા જિલ્લામાં લંપી ડિસીઝના રોગો ગૌવંશમાં જોવા મળી રહ્યા છે. આ 20 જિલ્લાઓમાં 1935 જેટલા ગામોમાં 54,161 પશુઓમાં લંપી સ્કિન ડિસીઝના કેસો મળી આવ્યા છે અને તમામ 54,161 જેટલા પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રોગચાળાના અહેવાલ આપું તો રાજ્યમાં કુલ 1431 જેટલા પશુઓના લંપી ડિસીઝના કારણે મૃત્યુ થયા છે. 31 નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય એના માટે અત્યાર સુધીમાં 8,17,000થી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જિલ્લા કક્ષાએ 7,90,000 જેટલા રસીના ડોઝ અત્યારે ઉપલબ્ધ છે. આ 20 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 222 પશુ ચિકિત્સા અધિકારીઓ, 713 પશુધન નિરીક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. વધારામાં 332 આઉટસોર્સેડ પશુ ચિકિત્સકોને 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન મારફતે આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પશુઓમાં લંપી સ્કિન ડિસીઝની સારવાર સંસ્થાઓ, સેવાભાવી સજ્જનો દ્વારા પણ અમને આ કાર્યમાં પૂરી મદદ મળી રહી છે. કેન્દ્રમાંથી પશુપાલન ખાતાના માનનીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું પણ અમને પૂરું માર્ગદર્શન મળી રહ્યું છે અને જેટલી સહાયની કેન્દ્ર તરફથી જરૂર હોય એ સહાય આપવા માટે અમને ખાતરી પણ આપવામાં આવી છે. એટલે આ રીતે રાજ્યનું પશુપાલન ખાતું રાજ્યના ગૌવંશમાં ફેલાયેલા લંપી સ્કિન ડિસીઝને કંટ્રોલ કરવા અને ફેલાતો અટકાય એના માટે અને અસરગ્રસ્ત પશુઓને સારવાર આપવા માટેની કામગીરી કરી રહ્યું છે.